વ્યાજખોરોને ડામવા પોલીસ વિભાગ એક ઝુંબેશ શરૂ કરી છે. વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જે કન્સ્ટ્રક્શનના વેપારી પાસેથી કરોડોનું વ્યાજ પડાવ્યું, છતાં કિડની લીવર વેચવાની વ્યાજખોરો ધમકી આપી હતી. ફરિયાદી વેપારી કંટાળીને ઊંઘની 50 ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભોગ બનનાર ફરિયાદી રાકેશ શાહનું કહેવું છે કે વ્યાજે પૈસા લેનાર શખ્સોને 60% જેટલી રકમ પરત કરી દીધી છે, જે કરોડો રૂપિયાનો વ્યાજ વસૂલ્યા બાદ પણ વ્યાજખોરો ધમકી આપી રહ્યા હતા. આથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ ઊંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આનંદનગર પોલીસે સંગમ પટેલ, અર્પિત શાહ, હસપાલ હેમંત શાહ, દિગપાલ હેમંત શાહ સહિતના વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. ઘણા કામકાજ અર્થે અલગ અલગ વ્યક્તિઓ 8 વ્યક્તિઓની સાપો જોડેથી પોતે વ્યાજે અલગ અલગ એમાઉન્ટ જે પૈસા લીધેલા હતા એ બાબતે આ કામના આરોપીઓ જે છે સંગમ પટેલ, અર્પિત શાહ, અસપાલભાઈ શાહ, દીપકભાઈ શાહ, અશોક ઠક્કર, ચેતન શાહ, પંકજ પારેખ, લક્ષ્મણભાઈ વેકરિયા તમામે આ કામના ફરિયાદીને નાણાં પૈસા નાણાં નિર્ધાર કરેલા હોય, એના પેટે વ્યાજ લીધેલું હોય, જે બાબતે એમને અવારનવાર ઉઘરાણી કરતો આ કામના ફરિયાદી શ્રી ફરિયાદ આપતો અત્રેના પોલીસ સ્ટેશન, મની લોન્ડરિંગ એક્ટ અને આઈપીસીની વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેં પૈસા પર બહુ ટ્રાય કર્યા પણ એમ લોકોએ મને બહુ હેરાની કરી અને હું બધા જ પૈસા ચૂકવી દઈશ, કોઈને ના નથી પાડતો. લોકો મને બહુ હેરાન કરે, તારી લીવર વેચી નાખ, તારું કિડની વેચી નાખ, તારી કિડની કાઢી નાખીશ, તારું લીવર કાઢી નાખીશ. મને ગુજરાત પોલીસે બચાવ્યો છે, ગુજરાત પોલીસ તો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી પોલીસ મેં વિશ્વમાં ક્યાંય નથી જોઈ, નામ સાંભળેલું હતું પણ ગુજરાત પોલીસ જેવી પોલીસ નહીં. અને મને એ લોકોએ મારો જીવ બચાવ્યો, એટલું જ નહીં પણ મને એવું કીધું કે રાકેશભાઈ તમે હિંમત રાખો, અમે બધા તમારી સાથે છીએ. જય